વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.2 નો દાખલો પહેલો જોવાનો છે. આગળના વિડિયોની અંદર તમે સ્વાધ્યાય 5.1 શીખી ગયા છો, હવે આપણે આજે સ્વાધ્યાય 5.2 જોઈએ. તો દાખલો પહેલો એવું કહે છે, નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી અને એનમું પદ એ એન છે તો ખાલી જગ્યા પૂરો. મિત્રો, તમને અહીંયા પહેલાં એનમું પદ તો થોડીક એનમાં પદની સમજ આપી દઉં કે સમાંતર શ્રેણીનું એનમું પદ મેળવવાનું સૂત્ર છે એ એન. એનમું પદ એટલે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પછી અપટો અપટો આગળ હોય શ્રેણી, આપણને છેલ્લું પદ ખબર નથી. તો છેલ્લું પદ આપણે જ્યારે ગોતવું હોય તો એની મેળવવા માટેનું સૂત્ર આપ્યું છે એ એન બરાબર એ પ્લસ કાઉસમાં એન માઇનસ વન અને ગુણ્યા ડી. તો આ મિત્રો તમારે સૂત્ર યાદ રાખવાનું છે. ફરીથી બોલી દઉં, સમાંતર શ્રેણીનું એનમું એટલે છેલ્લું પદ. હાવ શ્રેણી આપી હોય, ચાર પાંચ કે પદ આપ્યા હોય, પછી અપટો 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 લાઇનમાં લખ્યું હોય, તો આપણે એનું છેલ્લું પદ જોતું હોય એનમું પદ. તો એનમું પદ મેળવવાનું સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ કાઉસમાં એન માઇનસ વન ગુણ્યા ડી. આ મિત્રો સૂત્ર યાદ રાખવાનું. હવે આપણે ખાલી જગ્યા પહેલું લઈએ તો પહેલાં દાખલાની અંદર એ છે, એ આપણે ક્રમ આપી દઈએ. પહેલો દાખલો છે એમાંથી આપણે પહેલો દાખલો લઈએ, એ બરાબર 7, ડી બરાબર 3, એન બરાબર 8 અને એ એન એટલે કે એનમું પદ આપણને પૂછ્યું છે, ખાલી જગ્યા આપી છે. પહેલાં દાખલાની અંદર એ 7 આપ્યા, ડી 3 આપ્યા, એન 8 આપ્યા અને એ એન છે એ ખાલી જગ્યા છે, તો આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીં આપણને જે વસ્તુ આપી છે એના પરથી આપણી પાસે સૂત્ર મળી ગયું છે એનમાં પદનું. એનમાં પદનું સૂત્ર શું છે? તો કે એ એન બરાબર એ પ્લસ કાઉસમાં એન માઇનસ વન ગુણ્યા ડી. હવે અહીંયા પહેલાં દાખલામાં આપણી પાસે જે પદ આપ્યા છે લખીએ. પહેલો દાખલો છે એમાં એ બરાબર 7, ડી બરાબર 3, એન બરાબર 8 અને એનમું પદ છે એ ગોતવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન. આટલું આપણને પહેલાં દાખલામાં આપ્યું છે. તો હવે આપણે એનમાં પદનું સૂત્ર લખીએ. એનમું પદ મેળવવાનું સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી. આ સૂત્ર છે. આ સૂત્રની અંદર આપણી પાસે જે કાંઈ કિંમતો છે એ કિંમતો આપણે સૂત્રમાં મૂકીએ તો એની જગ્યાએ 7, એનની જગ્યાએ 8, આ ઓછા 1 કાઉસ પૂરો અને ડીની જગ્યાએ 3×3 આપણે સૂત્રમાં કિંમત મૂકી ઉપરથી. હવે અહીંયા 7 પ્લસ 8માંથી 1 જે એટલે 7 ગુણ્યા 3, 8માંથી 1 જે એટલે 7 ગુણ્યા 3. અહીંયા 7, 7 તેરી 21, આ 7 અને 3નો ગુણાકાર, 7 અને 3નો ગુણાકાર થાય 21. 21માં આપણે 7 નાખીએ એટલે 28. તો પહેલાં દાખલાની અંદર આપણને એનમું પદ મળી ગયું 28. તો આપણે ખાલી જગ્યાએ પૂરી નાખીએ, કેટલા મળ્યા? 28. ત્યાર પછી આપણે બીજો દાખલો લખીએ. તો બીજા દાખલાની અંદર જે વસ્તુ આપી છે લખીએ તો કે એ બરાબર માઇનસ 18, પછી આપણને એન આપ્યો છે એન બરાબર 10, પછી આપણને એનમું પદ આપ્યું છે એ એન બરાબર 0. આટલી વસ્તુ આપી છે અને આપણે ગોતવાનો કીધો છે ડી. તો અહીંયા ડી ગોતવાનો છે એટલે ડી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા જુઓ મિત્રો, એ બરાબર માઇનસ 18, ડી આપણને ગોતવાનો કીધો, એન બરાબર 10 અને એ એન બરાબર 0. તો આપણી પાસે એનમાં પદ મેળવવાનું સૂત્ર છે જ. આપણે સૂત્ર લખીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. તો મિત્રો આપણે અહીંયા એનમું પદ આપી દીધું 0, એ એન આપ્યા છે 0, એ એનની જગ્યાએ 0 લેખા, એ આપ્યા છે માઇનસ 18 પ્લસ એન આપ્યા છે 10 ઓછા 1 અને ડી આપણે ગોતવાના છે એટલે ડીના ડી. એનની જગ્યાએ 0, એની જગ્યાએ માઇનસ 18, એનની જગ્યાએ 10 ઓછા 1 ને ડીના ડી આપણે ડી ગોતવાના છે. સૌ પ્રથમ આ માઇનસ 18 છે એને આપણે આ બાજુ લઈએ, માટે
0 આ માઈનસ 18 છે આ બાજુ આવશે એટલે પ્લસ 18 આપણે એક જ ફેરફાર કર્યો માઈનસ 18 ને આ બાજુ લીધા હવે 10 માંથી 1 જાય એટલે કેટલા વધે 9 ઇન્ટુ ડી 0 વત્તા 18 એટલે બધાને ખબર જ છે કેટલા થાય 18 અને 9 ડી 9 ગુણાકારમાં છે નીચે ભાગાકારમાં આવશે માટે ડી બરાબર 18 ભાંગા 9 માટે ડી બરાબર 9 દુ 18 9 દુ 18 છે દુડાળો એટલે 9 દુ 18 ડી બરાબર મળશે 2 તો આપણે આ ખાલી જગ્યાની અંદર આવશે 2 ત્યાર પછી આપણો ત્રીજો દાખલો છે ત્રીજા દાખલા અંદર એ ગોતવાનો છે ડી આપ્યા માઈનસ 3 એન 18 છે અને એન છે માઈનસ 5 ગોતવાના છે એ હવે આપણે સૂત્ર લખીએ એ એન બરાબર એ પ્લસ એન માઈનસ 1 ઇન્ટુ ડી તો અહીં આપણી પાસે એ એન છે કિંમત મૂકીએ એ એનની જગ્યાએ આપણે મૂકીએ માઈનસ 5 એની જગ્યાએ આપણે ગોતવાના છે એટલે એના એ એ એનની કિંમત આપી માઈનસ 5 એ આપણને ગોતવાના કીધા એના એ પ્લસ એનની જગ્યાએ 18 એટલે કે 18 ઓછા 1 અને ડીની જગ્યાએ માઈનસ 3 તો આ માઈનસ 5 એમનું બરાબર એ પ્લસ 18માંથી 1 જાય 18માંથી 1 જાય એટલે 17 ગુણ્યા માઈનસ 3 માટે માઈનસ 5 એ આનો હિસાબ કરીએ 17 ગુણ્યા માઈનસ 3 એટલે વત્તે ઓછે ઓછા વત્તે ઓછે ઓછા 17 તેરી 51 આ માઈનસ 51 છે એને આપણે આ બાજુ લઈએ એટલે કેવા થઈ જાય પ્લસ 51 થાય માટે માઈનસ 5 આ માઈનસ 51 છે આ બાજુ એટલે પ્લસ 51 બરાબર એ માટે હવે વત્તે ઓછે ઓછા વત્તે ઓછે ઓછા વત્તા 51 છે ઓછા 5 છે એટલે વત્તે ઓછે ઓછા 51માંથી 5 જાય તો કેટલા વધશે મિત્રો 46 કેટલા વધશે 46 વત્તે ઓછે ઓછા 51માંથી 5 જાય એટલે 46 ત્યાં હવે મિત્રો આપણે ચોથો દાખલો જોઈએ તો ચોથા દાખલાની અંદર એ આપ્યા છે માઇનસ 18.9 અને ડી આપ્યા છે 2.5 ત્યાર પછી એન છે પ્રશ્નાર્થ ચિહ્ન છે અને એ એન આપ્યા છે તમને 3.6 તો મિત્રો આ ચોથો દાખલો છે એની અંદર એ એન આપ્યા છે માઇનસ 18.9 ડી આપ્યા છે 2.5 એન પ્રશ્નાર્થ ચિહ્ન અને એ એન છે 3.6 તો આપણે પહેલાં એ એન વાળું સૂત્ર લખીએ એનમાં પદનું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી આ સૂત્રની અંદર આપણે બધાની કિંમત મૂકીએ માટે અહીંયા એ એન છે આપણી પાસે 3.6 અહીંયા એ આપણી પાસે માઇનસ 18.9 એને આપણે ગોતવાના છે એન એમનું રહે અને માઇનસ 1 પણ એમનું રહે એન માઇનસ 1 એમનું ડીની જગ્યાએ 2.5 માટે 3.6 આ ઓછા છે આ બાજુ આવશે એટલે વત્તા થશે 18.9 ફરીથી બોલું છું આ ઓછા 18.9 છે આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે આ બાજુ એમનું વધશે એન માઇનસ 1 વધશે અને 2.5 ગુણાકારમાં વધશે હવે આ બેનું ટોટલ કરીએ માટે 18.9 અને 3.6નો ટોટલ એટલે અહીંયા આપણે 9 આ 9 ને 6 15 15ના 5 પછી પોઈન્ટ એક વધી પડશે એટલે 3 ને 1 4 4 ને 8 12નો બગડો વધી પડી 1 એકમાં 1 નાખીએ એટલે 2 એ 22.5 આનો ટોટલ થશે 18.9 વત્તા 3.6નો ટોટલ થશે 22.5 બરાબર એન માઇનસ 1 ગુણ્યા 2.5 હવે આ 2.5 ગુણાકારમાં છે નીચે ભાગાકારમાં આવશે એટલે આપણે આમ લખીએ કે એન માઇનસ 1 બરાબર
22.5 છેદમાં 2.5 અહીં આપણે લખીએ માટે n માઇનસ 1 બરાબર હવે આ 22.5 ભાંગ્યા 2.5 એટલે 225 ભાંગ્યા 5 થઈ આમ હિસાબ કરીએ પોઈન્ટ ઉડાડી નાખો તો 225 ભાંગ્યા 25 225 ભાંગ્યા 25 પછી નવા 225 એટલે આનો ભાંગાકાર થાય એટલે જવાબ આવશે 9 22.9 ભાંગ્યા 2.5 કરશો એટલે તમારો જવાબ આવશે 9 હવે આ માઇનસ 1 છે એ ઓલી બાજુ જાય એટલે n બરાબર થાય માઇનસ 1 એટલે 9 વત્તા 1 એટલે n બરાબર થાય 10 તો અહીં આપણને ખાલી જગ્યા મળી ગઈ n બરાબર 10 આ ખાલી જગ્યામાં 10 મળ્યા અને ત્રીજા દાખલાનો જવાબ આપણે એ મળ્યા 46 ત્યાર પછી મિત્રો આપણી પાસે પાંચમો દાખલો છે બાકી એક તો પાંચમો દાખલો અહીંયા ગણીએ પાંચમા દાખલાની અંદર એ આપ્યા છે 3.5 ડી 0 છે એન છે 105 અને એ એન ગોતવાના છે એન ગોતવાના છે તો મિત્રો આપણે એ એન વાળું પદ લખીએ એ એન એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી હવે આપણે બધી કિંમતો મૂકીએ સૂત્રની અંદર માટે એ એના પછી 105 એટલે અહીંયા 105મું પદ થઈ જાય બરાબર છે એ એનની જગ્યાએ 105 એટલે આપણે એનની જગ્યાએ 105 મૂક્યા એ આપ્યા 3.5 પ્લસ એના પછી 105 ઓછા 1 અને ડી આપ્યા છે 0 બરાબર 3.5 પ્લસ 105માંથી 1 જાય 105માંથી 1 જાય એટલે 104 ગુણ્યા 0 3.5 વત્તા 104 ગુણ્યા 0 104 ગુણ્યા 0 એટલે મિત્રો કેટલા થાય 0 અને એમાં આપણે 0ની અંદર 3.5 ઉમેરીએ એટલે થાય 3.5 તો આપણને મળી ગયું એનમું પદ મળ્યું છે 3.5 તો અહીં આપણે ખાલી જગ્યાની અંદર લખીએ 3.5 તો આ રીતની મિત્રો આપણે બધી ખાલી જગ્યા પૂરી અને પાંચે પાંચ દાખલા આપણે ગણ્યા